હવે આગળ વાત કરીએ તો ભરૂચની. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં સીસીઆઈ સેન્ટરો તાત્કાલિક અસરથી શરૂ કરી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવા તથા સિંચાઈ માટે નહેરનું પાણી સમયસર મેળવવા બાબતે મામલતદાર જંબુસરને આવેદનપત્ર કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં ઋણનું જે ઉત્પાદન થાય છે તેના ચોથા ભાગનું ઉત્પાદન ગુજરાતમાં થઈ રહ્યું છે. ખરીફ સિઝનમાં સૌથી વધુ કપાસનું વાવેતર ગુજરાતમાંથી થયું છે. ગુજરાતમાં કુલ 86.49 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. સૌથી વધુ કપાસનું વાવેતર થયું છે અને ભરૂચ જિલ્લો કપાસનું વાવેતર કરતો જિલ્લો છે. જંબુસર તાલુકા કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા પ્રમુખ દિલીપભાઈ પટેલની અધ્યક્ષતામાં ઇન્ચાર્જ મામલતદાર જંબુસર કમલેશભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાંથી 10-15 હજાર મણ કપાસની આવક નોંધાઈ ચૂકી છે. હાલ સરકારે કપાસના ટેકાના ભાવ રૂપિયા 1,165 જાહેર કરે છે, પણ સરકાર દ્વારા કપાસ ખરીદીના સીસીઆઈ કેન્દ્રો શરૂ ન કર્યા હોવાથી ખેડૂતો પોતાનો કપાસ રૂપિયા 750-850માં વેચી રહ્યા છે. ખેડૂતોને ટેકાના ભાવથી રૂપિયા 500 સુધીનું નુકસાન વેઠવું પડે છે. ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ નથી, માત્ર ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચે તેવું જ આયોજન કરે છે. ખેડૂતો પાસેથી સસ્તા ભાવે કપાસ ખરીદી વેપારી દ્વારા સીસીઆઈ સેન્ટરમાં ઠાલવવામાં આવે છે અને ખેડૂતો સરકારની નીતિનો ભોગ બનશે અને વચેટિયા ફાયદો મેળવશે. વહેલી તકે સીસીઆઈ સેન્ટરો શરૂ કરવામાં આવે તથા નહેરોમાં સમયસર પાણી આપવાની વ્યવસ્થા સરકાર દ્વારા થાય તો પણ ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી બચાવી શકાય તેમ આવેદનપત્રમાં જણાવ્યું હતું. આવેદનપત્ર આપવા ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, મુખ્યમંત્રી શ્રી યાદવ સહિત અગ્રણીઓ ખેડૂતો હાજર રહ્યા હતા. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.